सूरत जिल्लाना मांडवी खाते वीर नर्मद यूनिवर्सिटी संलग्न विविध फेकल्टी पैकी एमएससी परीक्षा केन्द्र फाड़वामां आवता विद्यार्थी सोशियल डिस्टन्स साथे परीक्षा आपी हती। वीर नर्मद यूनिवर्सिटी द्वारा मांडवी खाते एमएससी ना परीक्षा केन्द्र ने मंजूरी आपवामां आवी छे, जेमां मांडवी टेक्निकल कैम्पस खाते एमएससी ना बीजा अने चौथा सेमेस्टर में विद्यार्थी ने सोशियल डिस्टन्सिंग साथ परीक्षा अपाई हती। આપણા અહીંયા માંડવી એજ્યુકેશન સોસાયટીમાં હાલમાં જે કોરોનાની જે પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને અનુલક્ષમાં રાખીને જ્યારે યુનિવર્સિટીએ અમને એક્ઝામ સેન્ટર એલોટ કર્યું છે અને એ એક્ઝામ સેન્ટર એમએસસીની એક્ઝામના માટે અમને કરેલું છે। આપણા અહીંયા ત્રણ પ્રકારના એમએસસી ચાલે છે, એમએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી કેમેસ્ટ્રી અને એમએસસી મેથેમેટિક્સ। તો એના સેમિસ્ટર ટુ અને સેમિસ્ટર ફોરની એક્ઝામ જે અગાઉ એપ્રિલ મહિનામાં જે લોકડાઉનના સમયમાં ટાઈમ ટેબલ આવેલું હતું પણ લોકડાઉનના કારણે પોસ્ટપોન થઈ હતી, તે હવે આજથી ચાલુ થાય છે અને તે 10 સપ્ટેમ્બર સુધી ચાલશે। અને એની અંદર આપણે જે યુનિવર્સિટીની જે એસઓપી આવી છે આપણા પર, તે જ રીતે જે ગવર્મેન્ટે જે એસઓપી આપી છે યુનિવર્સિટીને, તેનું પૂરેપૂરું સખ્તાઈથી પાલન કરીને અમે આજથી આ એક્ઝામ ચાલુ કરેલ છે। એની અંદર જો એસઓપીમાં જો જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે આખી કોલેજને સેનિટાઈઝ કરાવી છે ગઈકાલે, તેની જોડે જોડે આપણે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા રાખેલ છે, દરેકે દરેક ક્લાસમાં હેન્ડ ગ્લોવ્સની વ્યવસ્થા રાખેલ છે। સ્ટુડન્ટ્સ જેવો કોલેજમાં આવે એક કલાક અગાઉ આપણે સ્ટુડન્ટ્સ આવી શકે છે, ક્લાસમાં બી બેસાડો હોય તો બેસાડી શકાય છે, એને અમે પહેલાં સેનિટાઈઝ હેન્ડ સેનિટાઈઝ કરીએ છીએ, પછી એને થર્મલ ગનથી આપણે એનું ટેમ્પરેચર ચેક કરીએ છીએ, જો કંઈક તકલીફ હોય તો ઓક્સિમીટરની વ્યવસ્થા છે આપણી પાસે, ઓક્સિજન લેવલ ચેક કરીએ છીએ, પ્લસ એણે પરીક્ષા આપવી હોય તો અમારે અલાયદી એના માટે જો કંઈક તકલીફ હોય છોકરાને કોઈ પણ જાતની બીમારી હોય તો એને તકલીફ હોય તો આપણે એના માટે સેપરેટ એક બે રૂમની અમે વ્યવસ્થા રાખી છે બે ક્લાસરૂમમાં, નહીં તો પછી નોર્મલ સોશિયલ ડિસ્ટન્સિંગના પદ્ધતિનું અનુશાસન કરીને પાલન કરીને ક્લાસમાં દરેક ક્લાસમાં 20-20 છોકરાની અમે ઝિગઝેગ પેટર્નમાં નંબરિંગ કર્યું છે અને એ રીતે અમે એક્ઝામ સ્ટાર્ટ કરેલ છે। અને દરરોજ બપોર પછી એટલે એક્ઝામનો ટાઈમ છે આપણો 11 થી 2 નો, તે 2 વાગ્યા પછીથી કોલેજને સેનિટાઈઝ કરવામાં આવશે।